नमस्कार मित्रों, आज ना वीडियो में आपणे ए जाणवाना छीए कि टीम एप्लिकेशन में आपणे ज्यारे ऑनलाइन क्लास लेता होय त्यारे खास करीने गणित जेवा विषयनी अंदर व्हाइट बोर्डना उपयोगनी खास जरूर पड़ती होय छे। एवा समयमां आपणे टीम एप्लिकेशन सिवाय व्हाइट बोर्ड नामनी एक एप्लिकेशन अथवा अन्य कोई पण एप्लिकेशनो उपयोग करी अने आपणे एमां भणावू पड़तुं हतुं। परंतु हवे टीम एप्लिकेशनमां ज एक नवी अपडेट आई गई छे। तो मित्रो, आ नवी अपडेट जे व्हाइट बोर्डनो उपयोग छे ए आपणे केवी रीते ने क्यांथी करवो तेनुं प्रेक्टिकल रीते आजना वीडियोमां आपणे समजीए। तो मित्रों, सौ प्रथम आपणे तमारे टीम्स एप्लिकेशन ओपन करवानी छे। मित्रों, जेवी रीते अगाउ आपणे शीखी गया छे कि कोई पण ज्यारे आपणे क्लास लेवो होय तो एने आपणे कैलेंडरमां जई અને આવી રીતે આપણે એ ક્લાસ છે એને ક્રિએટ કરતા હતા, વર્ક ક્રિએટ કરતા હતા। તો મિત્રો, સૌ પ્રથમ આપણે તમે જે સમયે જે ક્લાસ લેવા માગતા હોય એને ક્રિએટ કરી દેવાનું છે। મેં એક ઇંગ્લિશ ધોરણ 8 નો ક્લાસ છે એની લિંક છે એ અહીંયા ક્રિએટ કર્યો છે, વર્ક તૈયાર કર્યો છે। હવે એની ઉપર હું જોઈન આપું છું, એટલે કે આપણે સૌ પ્રથમ ક્લાસ ચાલુ કરી દેવાનો છે। હવે જ્યારે તમે ક્લાસ લેવા જે સમયે શરૂ કરો છો તો અહીંયા જોઈન નામ આપણે આપવાનું છે। મિત્રો, હવે તમે આ કલાક આપણે ક્લાસની અંદર જોઈન થઈ ગયા છે। હવે મિત્રો, આપણે સમજવાનું છે કે આપણે અગાઉ કોઈ પણ બાબતમાં કોઈ વિડીયો છે, કોઈ ઇમેજ છે એને શેર કરતા હતા તો એના માટે આપણે શું કરતા હતા, નીચે અહીં ત્રણ જે ઓપ્શન છે ટપકા એના ઉપર જતા હતા। આ ટપકાની અંદર જતા એટલે તમને ખ્યાલ છે તે મુજબ આ શેરનો ઓપ્શન આપણી સામે આવતો। અહીંથી આપણે કોઈ પણ શેર કરી શકતા હતા, આપણી સ્ક્રીન શેર કરી શકતા હતા, વિડીયો, ઇમેજ, ફોટા, કોઈ પણ પાઠ્યપુસ્તકની પીડીએફ પણ શેર કરીને ભણાવતા। હવે મિત્રો, આ એક નવો ઓપ્શન છે, તમે જોઈ શકો છો અહીંયા શેર વ્હાઇટ બોર્ડ અહીંયા આપણી સામે નવો, જો એપ્લિકેશન અપડેટ ન કર્યું હોય તો એપ્લિકેશન અપડેટ કરજો તો આ તમારી સામે નવો ઓપ્શન આવી જશે। હવે મિત્રો, આ ઓપ્શનની અંદર આપણે ક્લિક કરી અને પ્રેક્ટિકલ રીતે સમજીએ કે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકાય। સૌ પ્રથમ શેર વ્હાઇટ બોર્ડ આપશું એટલે તમારી સામે મિત્રો આવી રીતે આ સ્ક્રીન એક ખુલી જશે। હવે આપણે નીચે એના મેનુ આવે છે, એનો મેનુનો ઉપયોગ આપણે એક પછી એક કેવી રીતે કરવો એ પણ આપણે આ વિડીયોમાં પ્રેક્ટિકલ સમજી લઈએ। હવે જો મિત્રો, તમે જોઈ શકો છો કે નીચે જે મેનુ આપણને આપ્યા છે એમાં પહેલો મેનુ છે આ, એ પેન્સિલ છે, એટલે કોઈ પણ આપણે લખાણ લખવું હોય કોઈ પણ તો અહીંયાથી તમે આમ સાદી રીતે ટચ કરી અને લખી શકો છો। તે સિવાય અહીંયા ટેક્સી ટાઈપ કરીને લખવું હોય તો પણ લખી શકો છો। ત્યાર પછી તમે કોઈ પણ નોટ, એટલે કે એક નોટ એટલે આપણે નથી મોબાઈલની અંદર કોઈ પણ ફિલ્ડ નોટ છે લખીને લખી રાખવી હોય એ પણ અહીંયા રાખી શકાય છે। ત્યાર પછી અહીંયા નીચે આપણને આકારો આપ્યા છે જુદા સિમ્બોલ, એનો ઉપયોગ આપણે કરી શકીએ। હવે સૌ પ્રથમ આપણે આ આકારનો ઉપયોગ કેવી રીતે કરવો, જો અહીં તમે જોઈ શકો છો કે આ કોઈ પણ આમાંનો કે ગોળ મેં સિલેક્ટ કર્યું આપણી સામે આવી ગયું, આને આપણે તમે આવી રીતે ઝૂમ એટલે કે નાનું કે મોટું પણ કરી શકો છો। એ આકારની અંદર તમે આના ઉપર ક્લિક કરવાથી આકારની અંદરનો જે કલર છે એ તમે આવી રીતે ચેન્જ કરી શકો છો। તે સિવાય આ આકાર છે એટલે કે ગોળ એની બોર્ડર છે તો આના ઉપર ક્લિક કરવાથી એના બોર્ડરનો કલર પણ તમે ચેન્જ કરી શકો છો। આ વાત થઈ ગોળ। હવે મિત્રો, આવી રીતે આપણે બીજો કોઈ પણ આકાર લેવો છે તો ત્રિકોણ લીધો મેં, હવે આને તમે આવી રીતે ટચ કરીને કોઈ પણ જગ્યાએ રાખી શકો। સેમ આની અંદર પણ તમે જુદો જુદો જે કલર અને બોર્ડર છે એ સિલેક્ટ કરી અને સુધારા વધારા કરી શકો છો। આ વાત થઈ જુદા જુદા આકારોની આપણે શીખવવા માટેની। હવે વાત છે બાજુમાં ફિલ નોટ, તો કે આ નોટ છે એમાંથી તમે કોઈ પણ એનો નોટનો બેકગ્રાઉન્ડ કલર સિલેક્ટ કરશો એટલે આ બેકગ્રાઉન્ડ આવે। અહીંયા તમે કોઈ પણ વસ્તુ છે એ ટાઈપ કરી અને લખી શકશો, અહીંયા ક્લિક આપી દેવાનો, આ તમારી સામે નોટ છે આ દેખાય છે। હવે તો આની અંદર પણ બેકગ્રાઉન્ડનો કલર અહીં ઉપરની બાજુથી અહીંયા તમે કલરનું ઓપ્શન્સ અહીંયાથી ચેન્જ કરી શકો છો, અથવા આની અંદર તમે ફરીવાર એડિટ કરવું હોય કોઈ પણ લખાણ તો આનેથી કરી શકશો। અહીં કલર ચેન્જ કરવા માટે એના ઉપર ક્લિક કરશો એટલે ઉપર મેનુ ખુલી જાય છે, અહીં તમે જુઓ છો આ કલર છે એના આધારે આપણે ચેન્જ કરી શકીએ છીએ, આને આપણે નાનું મોટું પણ કરી શકશું। આ થઈ નોટની વાત। હવે મિત્રો, આપણે ત્રીજો એના બાજુમાં ઓપ્શન આપેલો છે આ ટેક્સનો, એનો ઉપર ક્લિક કરીએ, હું અહીંયા ઝડપથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું। હવે અહીંયા તમે કોઈ પણ છે એ ટેક્સ ટાઈપ કરી શકો, માનો કે હું આ ધોરણ 6 ઇંગ્લિશનો તાસ લેવા માગું છું તો આવી રીતે આપણે આનું ટાઇટલ આપી શકીએ છીએ। તે સિવાય કોઈ એકમ છે માનો કે યુનિટ 1 એવું આપણે ટાઇટલ આપવું હોય તો આવું ટાઇટલ આપણે આપી શકીએ છીએ।
आ बात थी अपने आ टैक्स नहीं हवे आने पण तमे नानी मोटी आ रीते आम पकड़ी अने नानू मोटू करी शको छो अने एनो कलर जे छे फॉन्ट नो ए पण तमे बदली शको छो। आ रीते तमे एनू सेटिंग करी एनो कलर जे छे ए पण आप बदली शकशो। आवी रीते पछी आने अहीं आपणे ऊपर टाइटल तरीके अहीं राखी अने पण एने सेट करी शकीए। त्यार पछी मित्रों अहीं तमे जोई लो सिम्बोल में तो जुदी जुदी रेखाओ छे एनो उपयोग आपणे करी अने आ जुदी जुदी आ गणितनी भाषानी अंदर आपणे संख्या रेखा के कोई पण छे ई आनाथी भणावी शकता होय छे जुदा आकारोथी। तो मित्रों आ थई आपणे लखनी। हवे मित्रों अहीं पेन्सिल नुं बटन छे पेलुं छे आपणी सामे एनुं पर क्लिक करी तो આપણે ફ્રીલી કોઈ પણ વસ્તુ લખી શકીએ। અહીં તમે કલર એનો પોઈન્ટ જાડો કેવડો રાખો એ રાખી શકો છો। આની અંદર કલર પણ તમે ચેન્જ કરી શકો છો। આવી રીતે સ્કીનની અંદર હવે આપણે લખી શકતા હોઈએ છીએ। તો આવી રીતે મિત્રો આ વ્હાઇટ બોર્ડનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ। મિત્રો વ્હાઇટ બોર્ડનો ઉપયોગ જ્યારે સૌ પ્રથમ આપ કરશો તો એક મેસેજ તમારી સામે આવશે। એમાં પહેલા નંબરનો મેસેજ છે એ તમારે ટીક કરવાનો છે। મિત્રો અત્યારે એ મેં એકવાર મેં ચાલુ કર્યું હતું એટલે બીજી વાર એ મેસેજ મારી સામે આવ્યો નથી। પહેલા નંબરનો મેસેજ એવું કહે છે તમે માત્ર તમે આની અંદર લખાણ એડિટ કરી શકો વ્હાઇટ બોર્ડનો ઉપયોગ। બીજા નંબરનું એવું છે કે તમે આ ક્લાસમાં જેટલા વિદ્યાર્થી જોડાણા છે એ પણ આની અંદર માનો કે એક દાખલો મેં લખ્યો છે એને હવે બાળકને ગણવાનું કેવું છે તો એ વ્હાઇટ બોર્ડનો ઉપયોગ બાળક પોતાના મોબાઈલથી આની અંદર લખાણ સાથે સાથે લખી શકે। તો એના માટે આપણે સેટિંગ ક્યાંથી કરવું એ મિત્રો તમને બતાવી દઉં। આ ઉપર જે સેટિંગનો ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાની છે। અત્યારે મેં મિત્રો માત્ર ને માત્ર હું પોતે એટલે કે ટીચર તરીકે હું પોતે જ વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરી શકું એવો ઓપ્શન રાખ્યો છે। હવે તમે એવું ઈચ્છો છો કે સામેનો વિદ્યાર્થી પણ એની અંદર કંઈક લખી શકે પોતાની જાતે એમાં એડિટ કરી શકે માનો કે કોઈ પ્રશ્ન આપ્યો છે એનો જવાબ લખવાનો છે તમારે કોઈ એક શબ્દ લખાવો છે એનો જવાબ આવતો હોય તો તમે આ ઓપ્શનની અંદર તમે અધર પાર્ટિસિપિયન્ટ કેન એડિટ એ ઓપ્શનને ઓન કરવાનો છે મિત્રો। આવી રીતે આ ઓન થઈ ગયો। હવે આ ક્લાસની અંદર જે બાળકો જોડાણા છે એ પણ આ વ્હાઇટ બોર્ડની અંદર લખાણ લખી શકશે। હવે મિત્રો બીજી એક બાબત આની અંદર ઉમેરો છે કે અહીંયા ઉપરની બાજુ અહીં તમે જોવો છો કે આ ઓપ્શન છે એક્સપોર્ટ ઇમેજ પીએનજી એટલે તમે જે અહીંયા હમણે બોર્ડમાં વર્ક કર્યું છે લખાણ લખ્યું છે જે કંઈ શીખ્યું છે એ વર્કનો ઇમેજ એટલે કે એનો ફોટો તમે તમારા મોબાઈલની અંદર એક્સપોર્ટ કરી શકો છો એટલે કે સેવ રાખી શકો છો જેથી કરીને બીજી ક્યારેક ફરીવાર તમારે એનું શીખવવાનું થતું હોય તો ફરીવાર કોઈ આકૃતિ તમે દોરી છે કોઈ લખાણ લખ્યું છે કોઈ વ્યાખ્યા લખી છે તો આ બધી વસ્તુ છે ફરીવાર લખવી ન પડે પરંતુ તમે સીધી રીતે એ સ્ક્રીન શેર કરી અને ફોટો તમે બતાવીને સમજાવી શકો છો અથવા તમારા આધાર માટે પણ તમે એને સેવ રાખી શકો છો। તો મિત્રો આ વાત થઈ આ વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો એની। હવે મિત્રો એની અંદરથી આપણે બહાર કેવી રીતે નીકળવું એ પણ સમજી લઈએ। હવે અહીંયા સેટિંગમાંથી પહેલાં હું તમને આ ઓફ કરી દઉં છું અત્યારે આ ઓપ્શનનો ઉપયોગ તમે સમજી ગયા છો અને સેટિંગમાંથી અહીંયા બેક થઈ જવાનું છે। હવે અહીંયા ઉપરની બાજુ જે આપણને આપ્યું છે અહીંયા બેક એની ઉપર ક્લિક કરવાની છે એટલે વ્હાઇટ બોર્ડમાંથી આપણે બહાર નીકળ્યા। હવે આપણે સ્ક્રીન ઉપર અહીં ઉપરની બાજુ દેખાય છે તમે જુઓ કે વ્હાઇટ બોર્ડ જે આપણે શેર કરેલું છે એ હાલમાં અત્યારે દેખાય છે જેવી રીતે આપણે સ્ક્રીન શેર કરતા હતા અને નીચે એક ઓપ્શન આવતો સ્ટોપ સ્ક્રીન શેર એવી રીતે અહીંયા તમને બતાવ્યું છે સ્ટોપ શેર એટલે આ ઓપ્શન જે છે સ્ટોપ શેરનો એ આપણે અવશ્ય આપવાનો છે જેથી આપણો વ્હાઇટ બોર્ડ આપણે શેર કર્યો છે એ બંધ થઈ જાય। હું આપી દઉં છું મિત્રો આ વ્હાઇટ બોર્ડથી સ્ટોપ થઈ ગયું છે। હવે મિત્રો આપણે અહીંથી તે આ બ્લેક થઈ જાય અને આપણા પાછા ક્લાસની અંદર આપણે અહીંયા ઉપરની બાજુ તમને જે ટાઈમ બતાવે છે એના ઉપર ક્લિક કરવાથી એ વર્ગની અંદર પાછા જોઈન થઈ ગયા છો। તો મિત્રો આ વિડીયોમાં જે માહિતી આપણને આપવાનો મેં પ્રયત્ન કર્યો છે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો એના દરેક મેનુની વાત જે કરી છે એ આપણને ઉપયોગી થઈ છે તો આ જ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો।